અસ્સલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાંથી પ્રથમ યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે. આશા છે આપ સૌને ગમશે. આપણે અંગ્રેજીની ટેક્સ્ટબુકનો પ્રથમ યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. પ્રથમ આપણે એનો પ્રીટાસ્ક જોઈએ તો આ પ્રીટાસ્ક ખૂબ જ મોટિવેશનલ છે. આ પ્રીટાસ્કનું મહત્ત્વ મોટિવેશનલ હોવા ઉપરાંત આપણું જે ફંક્શન છે, પ્રથમ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમ અને લોકેશન, એના માટે ખૂબ જ ઉપયોગી છે. આ ફંક્શનને લગતા ઘણા બધા પ્રેપોઝિશન્સ અને હિન્ટ્સ આ પેરેગ્રાફમાં આપેલ છે. પરંતુ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે જે દશરથ માજીની મોટિવેશનલ સ્ટોરી આ પેરેગ્રાફમાં આપેલ છે તે આપણે જોઈશું. દશરથ માજી ઝારખંડ રાજ્યના ધનબાદ સિટીના નજીક એક અત્રી નામના ગામમાં રહેતા હતા. દશરથ માજી પોતાની ખૂબ જ નાની વયે ગામ છોડીને ભાગી ગયા હતા અને ધનબાદની કોલસાની ખીણમાં કામ કરતા હતા. ધનબાદ જો આપણે થોડું ઊંડાણમાં જોઈએ તો ધનબાદ અંગ્રેજોના વખતથી કોલસાની ખાણ માટે ખૂબ જ જાણીતું છે. એના ઉપર ખૂબ સારું એક મૂવી પણ બનેલું છે. મૂવીનું નામ હતું ગેંગ ઓફ વાસેપુર, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી હીરો તરીકે હતા. અને ત્યારબાદ આપણા દશરથ માજી પર પણ જે મૂવી બનાવવામાં આવી, જેનું નામ હતું માજી ધ માઉન્ટેન મેન, એમાં પણ એ જ હીરો તરીકે હતા. એની વાત આપણને આગળ આ ફકરામાં આવશે જ. તો આગળ આપણે દશરથ માજીની સ્ટોરી વિશે જોઈએ તો દશરથ માજી નાની વયે પોતાના ઘરેથી ભાગી જઈ ધનબાદની કોલસાની ખીણમાં કામ કરતા હતા. એ જ્યારે પુખ્ત વયના થયા ત્યારે પોતાના ગામ પાછા ફર્યા અને ત્યાં જ રોજીરોટી કમાવાનું શરૂ કરી ફાલ્ગુની દેવી સાથે તેમણે મેરેજ કર્યા. ફાલ્ગુની દેવી જ્યાં દશરથ માજી કામ કરતા હતા ત્યાં રોજ જ ટિફિન લંચ બોક્સ લઈને જતા હતા. અને વચ્ચે ત્યાં ગેહલોડ હિલ્સ એટલે ગેહલોડની ટેકરીઓ આવતી હતી. એકવાર ફાલ્ગુની દેવી આ ગેહલોડ હિલ્સ પર જ્યારે દશરથ માજીને ટિફિન બોક્સ લઈને જતા હતા દશરથ માજી માટે, ત્યારે સ્લીપ થાય છે અને ખૂબ જ ઈજા પામે છે. દશરથ માજીના ગામથી હોસ્પિટલ એટલે વજીરગંજ સેક્ટર, જ્યાં ગયા ડિસ્ટ્રિક્ટમાં જ્યાં એ લોકોની હોસ્પિટલની સેવાઓ હોય છે, ત્યાં સુધી પહોંચી શકતા નથી. કારણ કે ત્યાંનો રસ્તો ખૂબ જ લાંબો હોય છે, 55 કિલોમીટરનું અંતર હોય છે. અને ફાલ્ગુની દેવીનું મૃત્યુ થાય છે. ફાલ્ગુની દેવીના મૃત્યુ બાદ દશરથ માજીને ખૂબ જ લાગી આવે છે. દશરથ માજી આ જ ક્ષણે એમના લાઈફનો ટર્નિંગ પોઈન્ટ ગણી નક્કી કરે છે કે જે ગેહલોડ હિલ્સ, જે ગેહલોડની ટેકરીના કારણે એમની વાઈફનું મૃત્યુ થયું છે અને તેઓ હોસ્પિટલ પહોંચી શક્યા નથી અને એમને પ્રાથમિક સારવાર ના મળવાને કારણે મૃત્યુ પામ્યા છે ફાલ્ગુની દેવી, તો એ જ ગેહલોડ હિલ્સમાં છેદ કરીને એક રસ્તો બનાવશે જેથી બીજા કોઈને આવું સહન ન કરવું પડે. કંઈ પણ વિચાર્યા વગર દશરથ માજી ફક્ત પોતાની એક હથોડી લઈને ગેહલોડ ટેકરીને તોડવા માટે કામ શરૂ કરી દે છે. 1960 તે આ કાર્ય શરૂ કરે છે. જ્યારે લોકો તેમને આ કાર્ય કરતા જુએ છે ત્યારે ગામના લોકો તેમને મેટ એટલે કે ગાંડા સમજે છે અને તોંટ મારવાનું શરૂ કરે છે. પરંતુ કોઈની પણ વાત દશરથ માજી ધ્યાને લીધા વગર 22 વર્ષ સુધી એટલે કે 1960 થી 1983 સુધી
આ કામ કરીએ જ જાય છે કરીએ જ જાય છે અને અંતે મહેનતનું ફળ મળે છે એમને. અને 1983માંથી અત્રી અને વજીરગંજ સેક્ટર જે ગયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, જેમનું અંતર 55 કિલોમીટર હતું તેને 15 કિલોમીટરમાં ફેરવી નાખે છે. અને ત્યારબાદ તે ઝારખંડમાં પોતાના રાજ્યમાં અને ભારતમાં માઉન્ટેન મેન તરીકે પ્રખ્યાત થાય છે. તેમનું નામ 2006માં બિહાર ગવર્નમેન્ટ પદ્મશ્રી એવોર્ડ માટે પણ પ્રપોઝ કરે છે. અને જ્યારે તે મરણ પ્રથાળીએ પડ્યા હોય છે ત્યારે તેમના ઉપર એક મૂવી બનાવવાનું નક્કી થાય છે. અને આ મૂવીને જે પોતાના મરણ પથારીએથી જ અંગૂઠાનું નિશાન આપી, થંબ ઇમ્પ્રેશન આપી પોતાના એક્સક્લુઝિવ રાઇટ્સ પ્રોવાઈડ કરે છે. અને ત્યારબાદ એમના ઉપર મૂવી પણ બનાવવામાં આવે છે. અને આજે પણ દશરથ માજીને લોકો એક મહેનતના ઉત્તમ ઉદાહરણ તરીકે ભારતમાં અને દુનિયામાં યાદ કરે છે. થેન્ક યુ વેરી મચ.